ઓકે, તો આ ક્વેશ્ચન છે એ છે સિમ્પલ, પણ ઉતાવળ થઈ જશે ને તો ભૂલ પડશે. પહેલા ક્વેશ્ચન રીડ કરીએ. અરીસા સાથે 38 ના ખૂણે કોઈ એક પ્રકાશનું કિરણ આપાત થાય છે. ખાસ સમજજો, માનો કે આ અરીસો છે એવું વિચારો, આ અરીસો છે રાઈટ, આ સપાટીને દોરેલો લંબ છે, એટલે આ લંબ છે અને આ તમે કન્સિડર કરો વિદ્યાર્થી મિત્રો અરીસો છે. ઓકે સરસ, હવે જોજો, હવે ખાસ સમજજો, એક કિરણ છે એ આ રીતે આપાત થાય, પણ એ અરીસા સાથે કેટલો ખૂણો બનાવે છે, તો કે એ 38, એટલે આ ખૂણો 38 ડિગ્રી આપ્યો છે. મેજોરિટી સ્ટુડન્ટ આ ખૂણો લઈ લે ઉતાવળમાં, એને લા ધ્યાન રાખજો. અચ્છા, તો પરાવર્તિત કિરણ લંબ કિરણ વચ્ચેનો ખૂણો કેટલો, જો આપાત હોય એ જ પરાવર્તિત હશે ને, એટલે પરાવર્તિત કિરણે આ ખૂણો બનાવેલો હોય ને એ કેટલો હશે કહેવાનું છે. તો તમે જ કહો આ ટોટલ ખૂણો કેટલો હોય વિદ્યાર્થી મિત્રો, 90 હોય ને, તો આ ખૂણો મળશે એ કેટલો મળશે, તો કે આ ખૂણો મળે ની હશે ટોટલ 90 હોય, તો 90 - 38 કન્સિડર કરશો એટલે 52 ડિગ્રી મળશે ને, તો આના આપાત કોણ કેટલા છે, 52. તો જે હોય આપાત એ જ હોય પરાવર્તિત, વેરી ગુડ. તો 52 ડિગ્રી છે આનો જવાબ આવશે, મતલબ કે ઓપ્શન નંબર A ઇઝ ધી કરેક્ટ આન્સર.